તો રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પણ સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. એટલું જ નહીં, 8 સોસાયટીના રહીશો એકઠા થઈને રસ્તા પર સ્વયંભૂ રેલી યોજીને નારા લગાવ્યા, તો વીજ વિભાગની કચેરીની અંદર પણ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. સ્માર્ટ મીટરને લીધે અનેક રીતે પરેશાની થતી હોવાની લોકોમાં ફરિયાદ જોવા મળી રહી છે. રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધો વખરતો જેનો છે, ત્યારે અમદાવાદમાં નરોડા જીઈબી ઓફિસ ખાતે પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આ લોકો જે નરોડા વિસ્તારમાં રહે છે, લગભગ 7-8 સોસાયટીના રહીશો જીઈબી ઓફિસ ખાતે પહોંચ્યા છે. ઓફિસની અંદરના દ્રશ્યો કે જ્યાં મહિલાઓ પુરુષો જે સોસાયટીના સભ્યો છે તેઓ એકઠા થયા છે, એ વિરોધ નોંધાવી રહ્યા છે કે સ્માર્ટ મીટર જે પ્રમાણે લગાવવામાં આવે છે એ ખોટી રીતે લગાવવામાં છે, કોઈ પણ જાણ કર્યા વગર. સાથે સ્માર્ટ મીટરને લઈને જે બિલિંગ પ્રોસેસ જે હોય છે તેમાં પણ ક્યાંક વિસંગતતા છે. આ વિસંગતતા દૂર થવી જરૂરી છે. લોકોને પડતી હાલાકી સ્માર્ટ મીટરને કારણે દૂર કરવાની વાત હતી, પરંતુ આ હાલાકી વધી છે, ઉર્જન વધી છે, જેના કારણે લોકો પરેશાન છે. અને પરેશાન લોકોએ આજે બીજા દિવસે નરોડા જીઈબી ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો અને પોતાની માંગ રજૂ કરવાનો અહીંયા પ્રયાસ કર્યો છે, પરંતુ અધિકારીઓ ક્યાંક તેમની સાથે વાત નથી કરી રહ્યા. પોલીસ પણ અહીંયા બોલાવવી પડી છે. લોકો સાથે વાત કરીશું કે આખો તેમનો મુદ્દો શું છે, તમારો મુદ્દો શું છે, મીટર લગાવવા એનો કે બિલિંગ પ્રોસેસનો, આખી બાબત. અમારી સોસાયટીમાં આ લોકો આજથી 2 દિવસ અઠવાડિયા પહેલા આવ્યા હતા અને અમારા ચેરમેન શ્રીને જાણ કર્યા વગર આ લોકો મનોમન 10-12 જણા આવી અને ચૂપચાપ મીટર લગાવી જતા રહ્યા. પછી અમે અમારા સોસાયટીના ચેરમેન સેક્રેટરી તમામ 2 દિવસ પહેલા જીઈબી ખાતે આવ્યા અને કીધું કે ભાઈ સ્માર્ટ મીટર દૂર કરો. તેમને કીધું કે અમારા અધિકારીઓ સાથે અમે વાતચીત કરી અને તમને જણાવીશું. આજે 24 કલાક થઈ ગયા પણ ના જીઈબીમાંથી કોઈ ફોન આવ્યો છે કે ના કોઈએ કોઈ જણાવ્યું નથી. પછી અમે લોકો કંટાળી આજે 2 દિવસ થયા. પછી અમે અમારી આજુબાજુની 7-8 સોસાયટીના તમામ ચેરમેન, અમારી પ્રથમ પ્રાયોરિટી હેવન સ્કાય, વૃંદાવન, સારથી, પછી ગાયત્રી ગ્રીન, શ્રીરામ વાટિકા, પછી વ્હાઇટ એલિગન, પછી શ્રી ગણેશ રેસિડેન્સી, શ્રી રામ વંદન, તમામ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, માતાઓ, બહેનો તમામ અહીંયા ઉપસ્થિત થયેલા છે. સવારે 9 વાગ્યાથી અત્યારે લગભગ 12:30 થવા આવ્યા. ભૂખે તરસે પાણી વગર અહીંયા ઉગ્ર આંદોલન ચાલુ રાખ્યું છે. આ લોકોની એક જ માંગ છે કે ભાઈ સ્માર્ટ મીટર દૂર કરો. અમારા બધાના મીટરોમાં ને અમારા બધાના મીટરોમાં બિલ પણ આવવા લાગ્યા છે, માઇનસ માઇનસ માં આવે છે. કોઈ ટેકનાલિટી આ જો અત્યારે -1,000 રૂપિયા બિલ આવ્યું છે. આ -1,000 રૂપિયા બિલ આવે છે. દરેકને 2,000, 5,000, 4,000 આ રીતના બિલ આવે છે. જો અમારી બધાની ડિપોઝિટો જીઈબી પાસે પડી જાય, કોઈ જાતની ઇન્ફોર્મેશન આપવા નથી માંગતા કે કોઈ જાતની ટ્રાન્સપરન્સી માંગવા નથી માંગતા. આટલી લોકો અહીંયા પબ્લિક ઉભી છે તો એનું સોલ્યુશન શું આવશે? એમના માટે બી એ લોકો બહાર આવવા માટે છે, વિરોધ છે. તમે શું કરવા માંગો છો? આ તો સાહેબ અમારું છે ને પ્રીપેડ, અમારે સિસ્ટમ જોઈતી નથી. અમારા બધાની ડિપોઝિટ પડી છે, જે પ્રમાણે ચાલતું હતું એ પ્રમાણે ચાલવા દો. શું કામ પ્રીપેડ? કોઈ ગવર્મેન્ટ અહીંયા કોઈ પણ સભ્યની કોઈની જરૂરિયાત છે એની પ્રીપેડ મીટર? અહીંયા ધરણા કરશો શું કરશો? આજે શું કરવાનું છે? આજે અમારા મીટર વાપસ લેકે જાને કે લિયે હમ આયી હુઈ હે. અમારા જો પુરાના મીટર થા અમારા ડિપોઝિટ થા ફિર વો કૈસે પ્રીપેર હો સકતે? અમારા ડિપોઝિટ ક્યાં કરના હૈ ફિર? આજે આજનો કાર્યક્રમ છે કે ચાલુ રહેશે વિરોધ? અમારા જૂના મીટર પાછા આપો, સ્માર્ટ મીટર કાઢી નાખો. અમને વારંવાર એ જ મેસેજ આપે છે કે તમે ઘરે જાઓ, તમારા મીટર ઉપરથી ઓર્ડર આવશે, પછી કાઢી મૂકવામાં આવશે. પણ ત્યાં સુધી જો અમારા બિલ વધતા જાય છે તો એનું શું, એનો જવાબદાર કોણ? અને જો વધારે અમારા બિલ આવશે તો એ કોણ, સરકાર પાસે કે જીવીઆઈ વાળા? અમે રોજ ને રોજ કમાઈને વિરોધ આજે અહીંયા રહેશે કે સ્થાનિકો છે જેમનો વિરોધ છે, જેમનો આગ્રહ છે કે જ્યાં સુધી યોગ્ય લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી વિરોધ તેમનો યથાવત રહેશે. તેઓ આ જીબી ઓફિસ ખાતે જ રહેશે અને વિરોધ નોંધાવતા રહેશે. આ સ્માર્ટ મીટરનો વિરોધ છે, આ સ્થાનિકોનો વિરોધ છે. Yeah.